x2 bagaimana m1 x1 तो आ सूत्र 16 सूत्रों બધા યાદ રાખજો કે 1000 x2 ભાગ્યામાં x1 m1 કિંમત મૂકી દઈએ તો 1000 ગુણ્યા x2 x2 નું મૂલ્ય છે 0.15 ભાગ્યામાં x1 1 નું મૂલ્ય કેટલું છે 0.85 m1 1 એટલે દ્રાવક દ્રાવક તરીકે પાણી પાણીનો અણુ ભાર 18 થશે તો આના ઉપરથી દ્રાવણની મોલાર લિટી તમને મળશે તો મોલાર લિટી કેટલી મળે તો 9.8 તમારો જવાબ થશે તો આ સૂત્ર વડે તમે મોલાર લિટી શોધો છો મોડેલમાં આપેલું સૂત્ર લેતા નથી ત્યાર પછીનો ત્રીજો એમસીક્યુ 90 ગ્રામ પાણીમાં 18 ગ્રામ ગ્લુકોઝ દ્રાવ્ય કર્યો તો દ્રાવણના બાષ્પ દબાણમાં થતો ઘટાડાના બદલે શબ્દ કયો છે સાપેક્ષ ઘટાડો કેટલો હવે બાષ્પ દબાણ શબ્દ હોય કે રાઉલ્ટના નિયમનું સૂત્ર P01 P1 P01 બરાબર N2 N1 N2 અથવા તો મોલના બદલે વજન મૂકી દેશો તો પણ ચાલશે હવે મેઇન વસ્તુ શોધવાનું શું છે આ ધ્યાન રાખજો જો બાષ્પ દબાણનો ઘટાડો પૂછે તો P01 P1 શોધવા તો આટલી જ વેલ્યુ શોધવાની પણ સાપેક્ષ શબ્દ વાપરે તો કોના સાપેક્ષમાં દ્રાવકના સાપેક્ષમાં એટલે તમારે આ વેલ્યુ શોધવી પડે છે અને સાપેક્ષ ઘટાડો કહેવાય તો અહીંયા મોલની કિંમત મૂકી દો મોલ શોધી નાખો કે 90 ગ્રામ પાણી છે તો પાણીના મોલ બરાબર એનું વજન ભાગ્યામાં અણુ ભાર 5 મોલ થયા પાણી એટલે દ્રાવક મોલ N1 ત્યાર પછી N2 કેટલા તો દ્રાવ્ય દ્રાવ્ય કોણ છે ગ્લુકોઝ તો ગ્લુકોઝના મોલ કેટલા ગ્લુકોઝના મોલ એનું વજન કેટલું છે તો કે 18 ભાગ્યામાં ગ્લુકોઝનો અણુ ભાર 180 એટલે 0.1 મોલ એ થયા કિંમત મૂકી દેશો N2 એટલે ગ્લુકોઝ દ્રાવ્યના મોલ 0.1 ભાગ્યામાં 0.1 પ્લસ 5 એટલે કે 0.1 ભાગ્યામાં 5.1 0.1 ભાગ્યામાં 5.1 1 ભાગ્યા 51 જવાબ આવે 0.0196 તો આ તમારો બાષ્પ દબાણ એમાં થતો સાપેક્ષ ઘટાડો થયો હવે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો ધ્યાન રાખજો કે અહીંયા આગળ તમે ધારો કે સૂત્ર લીધું N2 upon N1 અથવા તો W2 by M2 cross M1 by W1 તો જવાબ આવે પણ એક્ઝેક્ટ ના આવે બને ત્યાં સુધી MCQમાં આ N1 અને N2 એમાં N2 ને N1 ની સાપેક્ષમાં અવગણવાનું નહીં તમે એક્ઝેક્ટ મૂલ્ય લાવો એ એક્ઝેક્ટ ના આવે તો પછી અવગણીને ચેક કરી લો N2 upon N1 પણ પહેલા તો MCQ હોય ત્યાં એક્ઝેક્ટ જવાબો સેટ કરતા હોઈએ અમે N2 upon N1 plus N2 ના આધારે ત્યાર પછીનો ચોથો MCQ કે 0.1 મોલર NaCl નું દ્રાવણ એની સાથે કોણ ઉત્કલન બિંદુ ઉન્નયન સમાન હશે હવે ઉત્કલન બિંદુ ઠાર બિંદુ અભિસરણ દબાણ બાષ્પ દબાણ આ ચારને સંખ્યાત્મક ગુણધર્મો કહેવાય જે દ્રાવણોની સાંદ્રતા સરખી હશે મોલ સંખ્યા સરખી હશે સાંદ્રતા સરખી એટલે એમની મોલલ સાંદ્રતા સરખી એટલે કે તેમની મોલ સંખ્યા સરખી હોય તો એ સંખ્યાત્મક ગુણધર્મો કહેવાય અને જેમની મોલ સંખ્યા સરખી હોય એટલે કે મોલારિટી કે મોલાલિટી
કોઈ પણ સાંદ્રતાના મૂલ્યો સરખા હોય તો તેમના ઉત્કલન બિંદુ, ઠાર બિંદુ, બાષ્પ દબાણ સરખા જ હોઈ શકે. પરંતુ જો અહીંયા જેની સાંદ્રતા વધુ તો ઉત્કલન બિંદુ વધુ, બાષ્પ દબાણ અને ઠાર બિંદુ ઓછું હોય. આ વાક્ય મેં ગોખવાનું તમને કહ્યું છે કે જો સાંદ્રતા વધે અથવા આયનોની સંખ્યા વધે, સાંદ્રતા સરખી હોય તો આયનોની સંખ્યા જોઈ લો, જો સાંદ્રતા જુદી જુદી હોય તો તમારે એ સાંદ્રતા ચેક કરી શકો, પણ સાંદ્રતા સરખી તો આયનો જુઓ. જેમાં આયનો વધુ કે સાંદ્રતા વધુ એનું ઉત્કલન બિંદુ વધુ હોય, ઠાર બિંદુ અને બાષ્પ દબાણ ઓછું હોય તો પછી આ એમસીક્યુ એમાં 0.1 મોલલ NaCl એનું દ્રાવણ છે તો એની પહેલા સાંદ્રતા ક્લિયર કરો. 0.1 મોલલ NaCl ક્ષારનું દ્રાવણ. હવે આમ વિચારો ને તો આવું થઈ શકે કે NaCl ગીવ્સ Na+1 Cl-1. આ દરેકના મોલ સરખા છે. એક મોલ NaCl તમે પાણીમાં નાખ્યું તો એક મોલ Na, એક મોલ Cl આયન છૂટો પડ્યો. જો પ્રક્રિયક નિપજના મોલ સરખા, હવે આના મોલ તમને કયા છે? 0.1. જો NaCl ના મોલ 0.1 પણ આ બંનેના મોલ સરખા તો Na ના પણ 0.1, Cl ના પણ 0.1 એટલે દ્રાવણની કુલ સાંદ્રતા કેટલી થઈ? 0.2 થઈ. અને એટલે તમે સીધું વિચારો કે આયનોની સંખ્યા વડે સાંદ્રતાને સીધી ગુણી નાખો, 0.1 ગુણ્યા 2 કરી નાખો એટલે દ્રાવણની કુલ સાંદ્રતા 0.2 મોલર NaCl એનું દ્રાવણ થઈ શકે. તો હવે વિકલ્પોમાંથી જુઓ કે કોની સાંદ્રતા 0.2 છે. પહેલામાં આપેલું છે યુરિયા. મેં કહ્યું છે કે યુરિયા ગ્લુકોઝ સુક્રોઝ ફ્રુક્ટોઝ એનું નથી તો વિયોજન થતું, નથી સંયુગ્મન થતું, એકલા છે ને એકલા જ રહે ભલે પાણીમાં નાખો, એટલે એ એક જ અણુ તરીકે એટલે એ સાંદ્રતા તો 0.1 જ રહેશે. ત્યાર પછી K2SO4 આમાં ત્રણ આયનો, બે કે એક SO4 ત્રણ આયનો 0.1 વડે ગુણાકાર કરો તો આ સાંદ્રતા કેટલી થશે? 0.3 મોલલ થઈ જશે. પણ KNO3 પોટેશિયમ નાઇટ્રેટ સુરોખાર K+1 NO3-1 બે આયનો એમની સાંદ્રતા 0.1 છે તો 0.1 મોલલ KNO3 એમાં 0.1 ગુણ્યા 2 આયન ગુણ્યા 2 બરાબર 0.2 મોલલ આ KNO3 થયું. તો આ બંનેની સાંદ્રતા સરખી. જેમની સાંદ્રતા સરખી હોય તેમના ઉત્કલન બિંદુ ઉન્નયન સરખા, ઠાર બિંદુ અવનયન એ પણ સરખા, એટલે મોલલ સાંદ્રતા સરખી તો એમના સંખ્યાત્મક ગુણધર્મો સરખા. આની શોધવા જાવ તો 2 NO3 1 Al 4 આયનો 0.1 ગુણ્યા 4 એટલે ટોટલ સાંદ્રતા 0.4 મોલલ થઈ શકે. માટે આ મૂલ્ય સમાન હોવાથી જ બંનેના ઉત્કલન બિંદુ ઉન્નયન સરખા હશે. ત્યાર પછી મોલલ ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક KB એટલે ખાલી જગ્યા ઓગાળતા દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો થશે. હવે KB એટલે શું? ટૂંકમાં KB કોને કહેવાય? તેની વ્યાખ્યા તમને ખબર હોવી જોઈએ કે મોલર ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક. તો આને શું કહેવાય? મોલર ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક કહેવાય છે. હવે આ મોલલ આનો અર્થ શું થાય? મોલલ એટલે મોલાલિટી, મોલાલિટી એટલે કે 1000 ગ્રામ દ્રાવક હોય, 1000 ગ્રામ દ્રાવકમાં દ્રાવ્યના
અણુભાર જેટલો જથ્થો છે એ અમારો. અણુભાર જેટલો જથ્થો એટલે કે જો ગ્લુકોઝ હોય તો 180 ગ્રામ, યુરિયા હોય તો 60 ગ્રામ, તો અહીંયા આગળ 1000 ગ્રામ દ્રાવકમાં દ્રાવ્યના અણુભાર જેટલો જથ્થો ઓગાળવામાં આવે તો ઓગાળતા બનતું જે દ્રાવણ છે એ દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો જે વધારો છે એ વધારાને મોલલ ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક કહે છે. તો મોલલ ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક કેબી નું મૂલ્ય કેટલું, તો 1000 ગ્રામ દ્રાવકમાં દ્રાવ્યના અણુભાર જેટલો જથ્થો ઓગાળવો પડે. અહીંયા બધી જ જગ્યાએ યુરિયા લખેલું છે, તો આપણે યુરિયા માટે શું કહી શકીએ કે 1000 ગ્રામ દ્રાવક છે, એ દ્રાવકમાં યુરિયાનો અણુભાર 60, એટલે 1000 ગ્રામ દ્રાવકમાં 60 ગ્રામ યુરિયા છે એ હોવો જોઈએ. 1060 ગ્રામ યુરિયા, તો અહીંયા 1006 ના ચાલે, 1600 ના ચાલે, પણ અહીંયા લખ્યું છે 106. આ 160 ના ચાલે તો પછી 106, જો 1060 તો 100 કેટલા, તો કે એક મિલી ગઈ, 6 આવી જાય, એટલે કે 106 તો 1000 આ શું થઈ જશે, 60 ગ્રામ થઈ જશે. અને એટલા માટે તમારો વિકલ્પ સી જ હોય શકે છે. તો આવી રીતે આ દ્રાવકમાં 1000 ગ્રામે દ્રાવ્યના અણુભાર જેટલો જથ્થો ઓગાળો તો બનતા દ્રાવણને મોલલ ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક કેબી કહેવાય. એટલે ખાલી જગ્યા ઓગાળતા દ્રાવણના ઉત્કલન બિંદુમાં શું થશે, વધારો. તો તમે 1000 એટલે કે 106 ગ્રામ યુરિયા ઓગાળો એટલે તેના ઉત્કલન બિંદુમાં વધારો થશે. તો આ રીતનો આ એમસીક્યુ તમારો આવી ગયો કે નીચેનામાંથી વન મોલ જલીય દ્રાવણ દરેકના આપ્યા છે, તો નીચેનામાંથી કયા પદાર્થના વન મોલલ જલીય દ્રાવણનું જે ઠાર બિંદુ છે એ ઠાર બિંદુ સૌથી નીચું હશે. વિકલ્પ આપ્યા છે કે CH3NH3Cl, બીજો વિકલ્પ છે C6H12O6, ત્રીજો છે CaNO3 twice, અને ચોથો છે Fe2SO4 thrice. આવા એમસીક્યુ તો પૂછાય જ, દર વર્ષે એકાદ એમસીક્યુ આવો ટપકે જ કે ઉત્કલન બિંદુ કોનું વધુ ને ઠાર બિંદુ કોનું ઓછું ને. તો આ વસ્તુ તમને ક્લિયર હોવી જોઈએ. તો સૌ પ્રથમ બધાની સાંદ્રતા કેટલી આપી છે, 1 મોલ. જો સાંદ્રતા સરખી આપે તો ડાયરેક્ટ આયનો ગણી લો, અને જેના આયનો વધુ તેની અંદર ઉત્કલન બિંદુ વધુ, ઠાર બિંદુ અને બાષ્પ દબાણ ઓછું હોય. આ વાક્ય ધ્યાનમાં રાખો કે જો સાંદ્રતા સમાન હોય તો જેના આયનો વધુ તેનું ઉત્કલન બિંદુ ઊંચું અને ઠાર બિંદુ બાષ્પ દબાણ કેવા હોય, નીચા હોય. તો આયનો ગણીએ તો પહેલામાં શું લખ્યું છે, CH3NH3Cl. આ ઓર્ગેનિકના 13માં ચેપ્ટરમાં આવશે કે CH3NH3+Cl-, અને મિથાઇલ એમોનિયમ ક્લોરાઇડ કહેવાય. NH2 નથી, NH3 છે. તો મિથાઇલ એમોનિયમ ક્લોરાઇડ નો ક્ષાર આમાં આયનો કેટલા, તો કે આની અંદર
બેજ આયનો છે ત્યાર પછી ગ્લુકોઝ સુક્રોઝ ફ્રુક્ટોઝ યુરિયા એમાં નો વિયોજન નો સંયોગ મન એટલે તેમાં એની અંદર એક જ અણુ હોય ત્યાર પછી એક સીએ બે એનો થ્રી આમાં ત્રણ આયનો હોય બે એટી ત્રણ એસઓ ફોર પાંચ આયનો હોય તો જેમ આયનોની સંખ્યા વધુ તો આનું ઉત્કલન બિંદુ વધુ છે એનું ઉત્કલન બિંદુ વધુ એટલે એનું ઠાર બિંદુ અને બાષ્પ દબાણ સૌથી ઓછા હોય જો આવું પૂછ્યું હોય કે કોનું ઉત્કલન બિંદુ ઊંચું તો આપણે કહી શકીએ કે આયનો વધુ એનું ઉત્કલન બિંદુ ઊંચું અને એનું ઠાર બિંદુ સૌથી ઓછું હોય અહીંયા શું પૂછ્યું કયા જલીય દ્રાવણનું ઠાર બિંદુ સૌથી ઊંચું તો અહીંયા આગળ આમાં આયનો વધુ છે ઠાર બિંદુ સૌથી નીચું કોનું તો જેમાં આયનો વધુ હોય આયનો વધુ એનું ઉત્કલન બિંદુ ઊંચું એનું જ ઠાર બિંદુ અને બાષ્પ દબાણ નીચું હોય પણ જેમાં આયન ઓછા તો આનું ઉત્કલન બિંદુ ઓછું ગ્લુકોઝનું એનું ઉત્કલન બિંદુ ઓછું એટલે એને ઠાર બિંદુ અને બાષ્પ દબાણ કેવા હોય વધુ એટલે વધુ પૂછ્યું હોય તો ગ્લુકોઝ ઓછું પૂછ્યું છે એટલે કે અહીંયા આગળ આયનો વધે તો ઉત્કલન બિંદુ વધે પણ એનું ઠાર બિંદુ અને બાષ્પ દબાણ સૌથી નીચું હોય એટલા માટે વિકલ્પ તમારો બી આવી શકે છે ક્લિયર હવે ત્યાર પછી નો એમસીક્યુ એમસીક્યુ નંબર 7 છે હવે એ એમસીક્યુમાં કહ્યું છે કે 0.02 મોલર CaNO3 ટ્વાઇસ કેલ્શિયમ નાઇટ્રેટ છે કે જેના જલીય જે દ્રાવણ છે એ દ્રાવણનું ઉત્કલન બિંદુ ઉન્નયન ડેલ્ટા ટીબી બરાબર 0.124 કેલ્વિન છે તેના ઉત્કલન બિંદુનું ઉન્નયન તમને આપી દીધું છે એવી જ રીતે 0.02 મોલર K3 FeCN6 આ K3 FeCN6 જેના જલીય દ્રાવણ જે છે એ જલીય દ્રાવણ જેનું ઉત્કલન બિંદુ ઉન્નયન છે એ ઉત્કલન બિંદુ ઉન્નયન એનું કેટલું હશે એકનું ઉત્કલન બિંદુ ઉન્નયન આપી દીધું છે અને બીજાનું ઉત્કલન બિંદુ ઉન્નયન તમને પૂછવામાં આવેલું છે હવે થોડીક અહીંયા પ્રેક્ટિક આપણે આ બુકમાં એક ભૂલ છે અહીંયા કેપિટલ એમ કહેલું છે મોલારિટી ને ઉત્કલન બિંદુ અને ઠાર બિંદુની વાત હોય ત્યાં સાંદ્રતા સામા આપવી પડે તમને મોલા લિટીમાં એટલે પ્રિન્ટિંગ મિસ્ટેક થાય સ્મોલ એમ કેપિટલ એમ માં હવે જુઓ બંનેમાં ઉત્કલન બિંદુની જ વાત છે તો સૌ પ્રથમ આપણા માટે કેલ્શિયમ નાઇટ્રેટ છે આ કેલ્શિયમ નાઇટ્રેટ જેની મોલારિટી આપી છે તેનું ઉત્કલન બિંદુ પણ આપી દીધું છે તો એની મોલારિટી 0.02 ઉત્કલન બિંદુ ઉન્નયન 0.124 કેલ્વિન ત્યાર પછી બીજું આપેલું છે K3 FeCN6 અને કેલ્શિયમ નાઇટ્રેટ તો આને શું કહેવાય તો CN-1 K+1 એટલે કે -6 + 3 -3 બરાબરની બીજી બાજુ -3 આમાં એફીનો બીજ ભાગ +3 એફી +3 એને ફેરિક કહેવાય +2 ને ફેરસ +3 ને ફેરિક જેના ઉપરથી આનું સાદું નામ આવશે આપણે 9મા ચેપ્ટરમાં કે પોટેશિયમ ફેરિક ઉપરથી ફેરી લખાય તો પોટેશિયમ ફેરી સાયનાઇડ અને એફી +2 આવે K4 FeCN6 તો ફેરસ ઉપરથી એને ફેરો કહેવાય પોટેશિયમ ફેરો સાયનાઇડ
પોટેશિયમ ફેરિસાઇનાઇટ સૂત્રના પે નામ પણ લખી શકે તો આને પોટેશિયમ ફેરિસાઇનાઇટ કહેવા એની પણ મોલારિટી તો સેમ છે 0.02 તો તેના ઉત્કલન બિંદુ ઉન્નયન એનું મૂલ્ય કેટલું થઈ શકે તો બંનેના ઉત્કલન બિંદુ આપણે સરખાવવા પડશે તો આને આપણે ગણીએ ડેલ્ટા TP1 અને ડેલ્ટા TP2 હવે આનું સૂત્ર શું થાય ડેલ્ટા TP બરાબર કોઈ પણ ક્ષાર આપેલા હોય જેમાં પોઝિટિવ નેગેટિવ આયનો હોય તો સૂત્રમાં ઇન્ટુ I આવવું જોઈએ તો ડેલ્ટા TP બરાબર KB ઇન્ટુ M તો અહીંયા આગળ આપણી પાસે આ સૂત્ર આના માટે ડેલ્ટા TB બરાબર પણ I ઇન્ટુ KB ઇન્ટુ M તો બંનેમાં I ના મૂલ્યોની તમારે જરૂર પડવાની છે I એટલે શું તો ક્ષારના સૂત્રમાં રહેલા આયનોની સંખ્યા કે અહીંયા 1 Ca 2 NO3 ટોટલ આયનો 3 આમાં બોક્સ છે ને આખા બોક્સને એક જ આયન કહેવાય તો 3K એક બોક્સ કુલ થયા 4 એટલે આયનું મૂલ્ય તમારું 4 થઈ શકે હવે બંનેની મોલારિટી છે એ સરખી છે તો મોલારિટી સરખી હોય તો પછી બંને સૂત્રોને આપણે સરખાવી શકીએ કે અહીંયા આગળ ધારો કે એમને સૂત્રનો કરતા બનાવી દઉં તો સૂત્રોને બંનેને સરખાવો અથવા તો બંનેનો શું કરો ભાગાકાર બંનેનો ગુણોત્તર લેતા બંનેનો ગુણોત્તર લેશો એટલે શું થવાનું ડેલ્ટા TB1 બરાબર I KBM ભાગ્યામાં ડેલ્ટા TB2 બરાબર તો છે ભાગ્યામાં I KBM કિંમતો મૂકી દેશો તો કિંમત મૂકીએ તો ડેલ્ટા TB1 0.124 આ તો શોધવાનું છે ડેલ્ટા TB2 બરાબર I નું મૂલ્ય કેટલું તો કામાં 3 ગુણ્યા KB તો કે અહીંયા આગળ જુઓ KB નું મૂલ્ય આપ્યું નથી હવે KB નથી આપ્યું તો KB એ શું છે તો કે મોલર ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક કોનો હોય પાણીનો હોય તો બંનેમાં જલીય દ્રાવણ તો બંનેને પાણીમાં જ ઓગાળ્યા છે તો બંને માટે KB નું મૂલ્ય કેવું હોય સરખું તો KB ગયા બંનેની મોલારિટી સરખી મોલારિટી સરખી છે એટલે મોલારિટી સરખી હોવાથી MM પણ ગયા તો અહીંયા આગળ રહેશે શું તો કે 3ના ભાગ્યામાં આનો I કેટલો છે 4 હવે આ તો શોધવાનું થયું તો સૂત્રનો કર્તા બનાવી દેશો તો કે ડેલ્ટા TB2 બરાબર આ સામે ખેંચ્યું તો 0.124 ગુણ્યામાં 4 એના ભાગ્યામાં 3 કરી નાખો તો ડેલ્ટા TB2 એનું મૂલ્ય તમને પ્રાપ્ત થઈ શકે તો અહીંયા આગળ જવાબ આવ્યો 0.1653 તાપમાન છે એકમ થશે કેલ્વિન તો આવી રીતે આ MCQ તમારે સોલ્વ કરવો પડે ઓકે 0.9% W/V NaCl નું શુદ્ધ દ્રાવણ મનુષ્યના રક્તકણોમાંના પ્રવાહીની સાપેક્ષમાં ખાલી જગ્યા છે હવે આ MCQ થોડો ગૂંચવાડાવાળો છે હવે મનુષ્યના રક્તકણો જે છે એની સાંદ્રતા કેટલી તો મનુષ્યના રક્તકણો જે છે એ રક્તકણોમાંના પ્રવાહી જે છે એ પ્રવાહીની સાંદ્રતા હવે આપણી બુકમાં જે આપેલી છે નવી બુકમાં એ અહીંયા આગળ 0.9 જ પર્સન્ટેજ W/V છે આપણી બુકમાં 0.9% W/V હવે રક્તકણોમાંના પ્રવાહીની સાંદ્રતા આ 100 હોય એની સાથે NaCl એના દ્રાવણની સાંદ્રતા એક સરખી થઈ ગઈ
जो बन्ने द्रावण की सांद्रता सरखी हो तो आवा द्रावण ने आइसोटोनिक कहवाय। आइसोटोनिक એટલે કે સમ અભિસારી અથવા સમ અભિસારી ને સમ દાબી દ્રાવણો તરીકે પણ ઓળખી શકાય। તો આપણી બુક પ્રમાણે આના જવાબમાં આઇસોટોનિક આવી શકે, પણ એમસીક્યુ ની બુકમાં જો હાઇપોટોનિક લખ્યું છે એની ભૂલ કહેવાય। પણ એનું કારણ એ છે કે જૂની બુકમાં મનુષ્યના રક્ત કણોમાંના પ્રવાહીની સાંદ્રતા 0.9 ના બદલે 0.91% W/V આપેલી છે, કે એક્ઝેક્ટ મૂલ્ય છે। જૂની બુકો ખરેખર સારી હતી, ગુજરાત બોર્ડની NCERT કોઈ દમ નહીં, ઓગસ બુકો બની ઉપરથી એમાં વધુ આપણને આવડતું। તો અહીંયા આગળ 0.91% તો આપણી આ જે જવાબ આપ્યો છે અંદર એ આના આધારે આપ્યો કે રક્તકણોમાંના પ્રવાહીની સાપેક્ષમાં એનએસીએલના દ્રાવણની સાંદ્રતા ઓછી થઈને, ઓછી એટલે શું કહેવાય, હાઇપોટોનિક, ઓછી માટે હાઇપો એવું લખ્યું છે। તો તમને એમ થાય કે અમારે શું કરવું, તમારે તમારી એનસીઆરટીની બુક જ પ્રમાણે જવાય, જૂની બુક પ્રમાણે હવે ના જઈ શકો, એ એમસીક્યુમાં સુધારો કરવો પડે, જવાબમાં સુધારો કરીને હાઇપોના બદલે આઇસોટોનિક તમારે દ્રાવણ કરવું પડે। અને એટલા માટે અહીંયા આગળ સમ અભિસારી આઇસોટોનિક તમારો જવાબ હોય। હવે ત્યાર પછીનો એમસીક્યુ છે, ત્યાર પછીનો એમસીક્યુ નંબર 9 છે। હવે એ 9માં એમસીક્યુમાં તમને કહેવામાં આવેલું છે કે HgCl2 અને KI એનું જલીય દ્રાવણ તમે ભેગું કરો, મર્ક્યુરિક ક્લોરાઇડ અને KI બંનેને ભેગા કરો। તમારે પ્રેક્ટિકલમાં કરવું પડશે, 11માં કદાચ કોઈએ કર્યું હોય તો, પણ પ્રેક્ટિકલ લેબમાં ઇનઓર્ગેનિકના પ્રેક્ટિકલ એમાં નેસ્લર રિએજન્ટ બનાવવું પડશે, એમાં મર્ક્યુરિક ક્લોરાઇડમાં KI નું દ્રાવણ જેવું તમે નાખશો ને એ તરત જ સિંદુરિયા રંગના તમને અવક્ષેપ મળશે, સિંદુર રંગ મળી જશે કસનળીમાં। તો કયું છે કે HgCl2 એના જલીય દ્રાવણમાં KI નું દ્રાવણ ઉમેરો તો તમને સિંદુર રંગનું દ્રાવણ પ્રાપ્ત થાય છે। આ બંને ભેગા કરો તો સિંદુરિયા રંગનું તમને દ્રાવણ મળે છે। હવે આપણે નીચેની આકૃતિમાં જોવાનું છે, તો નીચેની આકૃતિ આપેલી છે, એ આકૃતિમાં બંને દ્રાવણને અર્ધપારગમ્ય પડદા વડે અલગ કરેલા છે। તો કઈ બાજુ, તો આપણે સીધું લખીએ કે આકૃતિમાં કઈ બાજુ K2 બ્રેકેટમાં HgI4, તો K2 HgI4 નું તમને દ્રાવણ છે, એ દ્રાવણ એટલે કે કઈ બાજુ તમને સિંદુરિયો રંગ છે, એ સિંદુરિયો રંગ છે એ પ્રાપ્ત થાય છે। હવે તમને આકૃતિમાં કહ્યું છે કે એક બાજુએ તમે 0.1 મોલર HgCl2 નું દ્રાવણ લીધું છે, જેને અર્ધપારગમ્ય પડદા વડે તમે અલગ કર્યું છે, બીજી બાજુએ 0.1 મોલર અહીંયા KI નું દ્રાવણ છે, બંનેમાંથી કઈ બાજુએ આ બંને ભેગા થાય, બંને ભેગા થાય ને સિંદુર રંગના સાંદ્રતા ગણો છો HgCl2 માં 3 આયનો, 3 × 0.1 બરાબર દ્રાવણની કુલ સાંદ્રતા 0.3 મોલર થઈ,
પોઈન્ટ 1 ગુણ્યા KI માં 2 આયનો 2 ગુણ્યા પોઈન્ટ 1 એટલે આ સાંદ્રતા પોઈન્ટ 2 મોલ છે. હવે અભિસરણની ઘટના એને યાદ કરો કે અભિસરણમાં થાય શું છે, તો અભિસરણ એની ઘટના મંદમાંથી સાંદ્ર દ્રાવણ તરફ, મંદમાંથી સાંદ્ર દ્રાવણ તરફ ફક્ત દ્રાવક, દ્રાવક એટલે પાણીનો જ સ્વયંભૂ પ્રવાહ છે એ વહન પામે છે. તો એક બાજુ આ મંદ દ્રાવણ થયું છે કે જેની સાંદ્રતા ઓછી છે, બીજી બાજુ આ સાંદ્ર દ્રાવણ થયું. મંદમાંથી સાંદ્ર દ્રાવણ તરફ કોનું વહન થાય? ફક્ત દ્રાવક પાણીનું વહન થાય. તો આ બાજુથી આ બાજુ દ્રાવક પાણીનું સ્થળાંતર થાય. અહીંયા પાણી ઘટે, અહીંયા પાણી વધે. પાણી વધે એટલે એની સાંદ્રતા ધીમી ધીમી ઘટે. અહીંયા પાણી ઘટે તો સાંદ્રતા વધે. તો અહીંયા થયું શું? ખાલી પાણીનું જ વહન થયું. આ બંને ભેગા તો થતા જ નથી. બંને ભેગા ના થાય તો સિંદુરીઓ રંગ મળશે નહીં. કેમ કે સિંદુરીઓ ક્યારે મળે? HgCl2 અને KI બંને ભેગા થાય તો સિંદુરીઓ રંગ મળે. અલ્યા ભેગા જ નથી થતા. અભિસરણની ઘટના એમાં તો ખાલી પાણીનું જ વહન શક્ય બને છે, બંને ભેગા થતા નથી. માટે કોઈ પણ બાજુ તમને આજે K2HgI4 એના સિંદુર રંગના જે અવક્ષેપ છે, એ સિંદુરિયા રંગના અવક્ષેપ કે દ્રાવણ પ્રાપ્ત થતું નથી. એટલે સિંદુરિયા રંગનું દ્રાવણ પ્રાપ્ત થશે નથી. આવી રીતનો આ MCQ તમારો શક્ય બને. હવે ત્યાર પછીનો એક MCQ છે કે COOH સમૂહ ધરાવતું બેન્ઝોઇક એસિડ છે. બેન્ઝોઇક એસિડ હોય, એસિટિક એસિડ હોય, ફોર્મિક એસિડ હોય, એને કયા દ્રાવકમાં દ્રાવ્ય કરવામાં આવે? તો ધ્રુવીય ધ્રુવીયમાં, અધ્રુવીય અધ્રુવીયમાં. બેન્ઝોઇક એસિડને અધ્રુવીય દ્રાવ્ય તરીકે ઓળખી શકાય. તેને અધ્રુવીય દ્રાવકમાં જ દ્રાવ્ય થાય. અધ્રુવીય દ્રાવક તરીકે અહીંયા બેન્ઝીન અથવા કેરોસીનનો ઉપયોગ થાય. તો હવે યાદ રાખશો કે કાર્બોક્સિલિક એસિડ સમૂહ ધરાવતો કોઈ પણ પદાર્થ હોય, કે જૂની બુક પ્રમાણે ફિનોલ હોય, એને તમે બેન્ઝીન કે કેરોસીન જેવા દ્રાવકમાં ઉમેરો તો એના બે અણુઓ એકબીજા સાથે જોડાય, એમનું સંયુગ્મન થાય અને દ્વિઅણુ અથવા તો ડાયમર તરીકે વર્તે છે. એના બે અણુઓ એકબીજા સાથે જોડાય, દ્વિઅણુ કે ડાયમર તરીકે વર્તે. જેમ કે આ C6H5 COOH અને મેં કેરોસીનમાં નાખ્યો એટલે બીજો અણુ તૈયાર થઈ જાય. એ બીજો અણુ પહેલા અણુ સાથે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધનું નિર્માણ કરે. બે અણુઓ એકબીજા સાથે જોડાય અને પછી તમે ઉત્કલન બિંદુ ઉન્નયન કે ઠાર બિંદુ અવનયન આ પદ્ધતિ દ્વારા તેનો પ્રાયોગિક અણુભાર શોધો. તો પ્રાયોગિક અણુભાર આપણે યાદ રાખજો કે જેનો પ્રાયોગિક અણુભાર તેના જે સૈદ્ધાંતિક અણુભાર છે એ અણુભાર કરતા હંમેશા કેવો મળે, બમણો જ પ્રાપ્ત થઈ શકે છે. જેમ કે બેન્ઝોઇક એસિડ છે, એ બેન્ઝોઇક એસિડ C6H5COOH એનો પરમાણુ ભાર દ્વારા
તમે સૈદ્ધાંતિક અણુ ભાર શોધો તો સૈદ્ધાંતિક અણુ ભાર એનો 122 ગ્રામ પ્રતિ મોલ હોય છે. પણ એ જ બેન્ઝોઇક એસિડને કેરોસીનમાં નાખવું, કેરોસીનમાં નાખ્યા પછી ઠાર બિંદુ અવનયન પદ્ધતિ દ્વારા તેનો પ્રાયોગિક અણુ ભાર શોધો તો પ્રયોગ શું કરે, તેનો ભેગો અણુ ભાર આપે 122 ના બદલે 244, એટલે કે આવી રીતે સૈદ્ધાંતિક કરતા પ્રાયોગિક અણુ ભાર બમણો હોય અને તેને બેન્ઝીન અથવા કેરોસીન જેવા દ્રાવકમાં જ દ્રાવ્ય કરવામાં આવે તો તેનું સંયુગ્મન છે એ સંયુગ્મન શક્ય બને છે. હવે ત્યાર પછીનો એમસીક્યુ છે, તો ત્યાર પછીનો એમસીક્યુ આપણો છે કે મંદ એસિડ છે. હવે કોઈ પણ મંદ એસિડ એનું 0.1 મોલ જલીય દ્રાવણ છે. આ 0.1 મોલ જલીય દ્રાવણ જેનું 30% આયનીકરણ થાય છે. હવે 30% આયનીકરણ એટલે વિયોજન થાય છે. પાણીના એકમનું મૂલ્ય 1.86 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ છે. તો તમારે દ્રાવણનું જે ઠાર બિંદુ છે એ દ્રાવણનું ઠાર બિંદુ શોધવાનું છે. હવે સૌ પ્રથમ તો અહીંયા કહ્યું કે મંદ એસિડ જેની સાંદ્રતા 0.1 મોલ, જેનું 30% આયનીકરણ થાય છે. જો પ્રબળ એસિડ હોય, પ્રબળ એસિડ તો એનું 100% આયનીકરણ, 100% આયનીકરણ થાય તો એમાં જેટલી આયનોની સંખ્યા એટલું જ વોન્ટ ઓફ અવયવ આયનું મૂલ્ય હોય. એક પોઈન્ટ આ યાદ રાખો કે કોઈ પણ પ્રબળ એસિડ, પ્રબળ એસિડ એટલે કે જેનું 100% આયનીકરણ થાય, અને 100% આયનીકરણ થાય તો વોન્ટ ઓફ અવયવ આયનું મૂલ્ય હોય, એ આયનું મૂલ્ય આયનોની સંખ્યા જેટલું જ થઈ શકે છે. અને એટલે આપણે આઈ બરાબર જ્યાં પ્રબળ ક્ષાર, પ્રબળ એસિડ, પ્રબળ બેઝ હોય ત્યાં આઈનું મૂલ્ય પહેલા ડેલ્ટા ટીબી બરાબર આઈ ઇન્ટુ કેબી ઇન્ટુ એમ, આઈ શું લખીએ, આયનોની સંખ્યા. પણ એ ક્યાં હોય તો એવા દાખલામાં તમને જે ક્ષાર કે એસિડ બેઝ આપ્યો હશે પ્રબળ હશે, ને પ્રબળ હોય એટલે આઈનું મૂલ્ય ડાયરેક્ટ આયનોની સંખ્યા જેટલું તમે લેતા હો છો. પણ અહીંયા એસિડ કેવો છે, મંદ નિર્બળ, એનું 100% આયનીકરણ ના થાય, એનું જલીય દ્રાવણમાં 30% આયનીકરણ થયું. આયનીકરણને વિયોજન પણ કહેવાય, એનું વિયોજન થયું છે 30%. હવે ટકામાં 30 તો પછી મારે એનો આઈ તો શોધવો પડશે. હવે આઈ શોધવાનો અહીંયા આગળ એસિડ કયો છે ખબર નહીં, એનું આયનીકરણ થવાનું એટલે બે આયનો છૂટા પડવાના, એનું મૂલ્ય 2, પણ પ્રબળ નથી માટે આઈ શોધવાનું. હવે વિયોજન થયું 30%, તો એના ઉપરથી તેનો વિયોજન અંશ લખો. વિયોજન અંશ આલ્ફા કેટલો, તો વિયોજન અંશ શોધવો હોય, જો અંશને ટકામાં ફેરવવા હોય તો 100 વડે ગુણવા પડે, પણ ટકાને અંશમાં ફેરવવા હોય તો 100 વડે ભાગવા પડે. કારણ વિયોજન અંશ આલ્ફા બરાબર 0.3 થયો. તો હવે અહીંયા વિયોજન અંશ આલ્ફાનું સૂત્ર લો કે આલ્ફા બરાબર આઈ માઇનસ 1 ભાગ્યામાં એન માઇનસ 1, જ્યાં એન એટલે શું, તો એસિડનું આયનીકરણ થાય. કોઈ પણ એસિડ એનું આયનીકરણ થાય, એસિટિક એસિડ બે આયનો, HCN બે આયનો, બે આયનો છૂટા પડે તો એનનું મૂલ્ય 2. અહીંયા વિયોજન અંશ આલ્ફાનું મૂલ્ય કેટલું, 0.3, આઈ તમારે શોધવાનું, ભાગ્યામાં એનનું મૂલ્ય 2,
તો અહીંયા બે માંથી એક ગયો એક એટલે કે આ એનું એ જ રહ્યું કે 0.3 બરાબર i માઈનસ 1 માટે i બરાબર માઈનસ 1 ને ટ્રાન્સફર કરો પ્લસ 1 એટલે આ મૂલ્ય 1.3 તમારું થયું તો i નું મૂલ્ય મળી ગયું 1.3 હવે i મળી ગયો છે kf આપેલો છે દ્રાવણનું ઠાર બિંદુ તમારે શોધવાનું છે તો ડેલ્ટા pf બરાબર i ઇન્ટુ kf ઇન્ટુ લખી શકાય સ્મોલ f તો ડેલ્ટા pf તમારે શોધવાનું i નું મૂલ્ય મળી ગયું 1.3 kf નું મૂલ્ય મળી ગયું 1.86 ત્યાર પછી મોલારિટી આપેલી છે 0.1 તા ત્રણે ત્રણનો તમે ગુણાકાર કરો તો એ જે ગુણાકાર પ્રાપ્ત થાય એ 0.2418 તા ગુણાકાર 0.2418 મળે એકમ તમે સેલ્સિયસ લખો તોય ચાલે કેલ્વિને ચાલે કેમ કે તાપમાન નથી તાપમાનનો ફેરફાર છે ફેરફાર છે તો કેલ્વિન પણ ચાલે સેલ્સિયસ પણ ચાલી શકે હવે આ શું મળ્યું ડેલ્ટા પીએફ એટલે કે ઠાર બિંદુનો ઘટાડો મળ્યો તમને શું જોઈએ દ્રાવણનું ઠાર બિંદુ તો મેં સૂત્રો તમને યાદ રખાયા છે કે દ્રાવણનું ઠાર બિંદુ તમને જોઈએ છે જો દ્રાવણનું ઉત્કલન બિંદુ જોઈએ તો 373.15 વત્તા ડેલ્ટા ટીબી આ સૂત્રો યાદ રાખજો કે દ્રાવણ હોય ને દ્રાવણનું ઉત્કલન બિંદુ જોઈતું હોય તો દ્રાવણનું ઉત્કલન બિંદુ કેલ્વિનમાં કેટલું સેલ્સિયસમાં 100 કેલ્વિનમાં 373.15 હવે આ તો દ્રાવક પાણીનું છે દ્રાવક કરતા દ્રાવણનું ઉત્કલન બિંદુ શું થાય વધે વધે તો એમાં વધારો શું ઉમેરો ડેલ્ટા ટી પણ દ્રાવણનું તમને ઠાર બિંદુ માંગે તો દ્રાવક પાણીનું 0 સેલ્સિયસ એટલે 273.15 કેલ્વિન દ્રાવક કરતા દ્રાવણનું ઠાર બિંદુ ઘટે ઘટે માટે માઇનસ ડેલ્ટા ટીએફ કરવું પડે તો ધ્યાન રાખશો કે દ્રાવણનું ઠાર બિંદુ માગ્યું છે તો 273.15 ઓછા ડેલ્ટા પીએફ કરો એટલે કે અહીંયા 273.15 ઓછા 0.2418 તમારે કરવા પડે તો તમને જવાબ મળે એટલો તો કે એ બાદ બાકી કરો જવાબ 272.90 કેલ્વિનમાં પ્રાપ્ત થઈ શકે જો બુકની અંદર એમસીક્યુમાં સેલ્સિયસમાં આન્સર આપ્યા હોય તો આપણે સેલ્સિયસમાં લેવાનું આ સેલ્સિયસમાં લેશો તો શું આવશે 0 સેલ્સિયસ 0 સેલ્સિયસ માઇનસ ડેલ્ટા પીએફ આ સેલ્સિયસમાં હોય તો 100 સેલ્સિયસ વત્તા ડેલ્ટા પીપી એટલે સેલ્સિયસ હોય તો સેલ્સિયસ કેલ્વિન હોય તો કેલ્વિન વિકલ્પ કયા પ્રકારનો છે એ તમારે જોઈ લેવું પડે તો આવી રીતે આ એમસીક્યુ તમારો પૂર્ણ થયો